हेलो स्टूडेंट, गुड मॉर्निंग. आज आप जोईशुं ऑनलाइन क्लासेस में स्टैंडर्ड सेकेंड ने आपणो सब्जेक्ट छे कम्प्यूटर. बराबर, गया लेक्चर में पण आपणे जोई लीधुं चेप्टर सिक्स कीबोर्ड नो उपयोग. कीबोर्ड नो उपयोग हवे आज आपणे જોવાનું છે. कीबोर्ड ना उपयोग ની અંદર સ્વાધ્યાય જોયો, જેની અંદર આપણે ખાલી જગ્યા અને સાચા ખોટા જોયા હતા. શું જોયું હતું? ખાલી જગ્યા અને સાચા ખોટા. આજે આપણે એના એમસીક્યુ પણ જોઈ લઈએ. સાચા ખોટા સુધીનું આપણે જોઈ લીધું હતું. બરાબર, હવે આપણે જોવાનું છે આગળનું. તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા તો ઇનપુટ ડિવાઇસ કોને કહીશું. એમસીક્યુ જે છે તમારે એક બે વાક્યમાં લખવાના છે. એમાં તમને પૂછવામાં આવ્યું છે ઇનપુટ ડિવાઇસ કોને કહીશું. તો જેના દ્વારા આપણે માહિતી દાખલ કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? ઇનપુટ ડિવાઇસ. પછી આવે છે કીબોર્ડના અને ઇનપુટ ડિવાઇસના ઉદાહરણ તરીકે આપણે કોને લઈશું? તો કીબોર્ડ અને માઉસ. પછી આવે છે કમ્પ્યુટરના કીબોર્ડને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જે આપણે થિયરી સમજાવી ત્યારે આપણે સમજાવ્યું. પછી આવે છે માહિતી દાખલ કરવા કયા પ્રકારની કીઝનો ઉપયોગ થાય છે. તો માહિતી દાખલ કરવા માટે ડેટા કીનો એટલે કે આલ્ફાબેટનો આપણે ઉપયોગ કરીએ. ડેટા કીઝ એટલે ડેટા કીઝની અંદર ચાર પ્રકાર હોય છે અને ચારે પ્રકારનો યુઝ આપણે માહિતીને દાખલ કરવા માટે કરીએ છીએ. પછી આવે છે શિફ્ટ કીનો ઉપયોગ શું છે. તો શિફ્ટ કીથી આપણે શું કરીએ છીએ? કેપિટલ લેટર અને સ્મોલ લેટર. જો તમે એ આ રીતે લખો તો એને કહેવાય કેપિટલ. બરાબર, અને જો આ રીતે લખો તો એને કહેવાય સ્મોલ. તો શિફ્ટ બટનની સાથે તમે શિફ્ટ બટનને પ્રેસ કરી રાખીને જો એ પ્રેસ કરશો તો આ રીતે લખાશે, અને શિફ્ટને છોડી દઈને કરશો તો સ્મોલ લેટર લખાશે. એટલે શિફ્ટથી આપણે કેપિટલ અને સ્મોલ લેટર લખી શકીએ છીએ. પછી આવે છે કીબોર્ડમાં કેટલા ફંક્શન કીઝ હોય છે. તો કીબોર્ડની અંદર F12 સુધીની ફંક્શન કીઝ આપેલી હોય છે. હવે આપે છે તમને કે નીચે દર્શાવેલ કાર્યો માટે કઈ કીનો ઉપયોગ કરશો તે અહીંયા આપણે જણાવવાનું છે. બરાબર, હવે અહીંયા આગળ છે 0 થી 0 to 9 જો આપણે આંકડા ટાઈપ કરવા હોય તો આપણે કઈ કીનો ઉપયોગ કરીશું? તો આવશે નંબર કીઝ. આનો ઉપયોગ કરીશું આપણે નંબર કીઝનો. પછી આવે છે સરવાળાની નિશાની માટે. આ તો નંબર 1, નંબર 2 પર આવશે સરવાળાની નિશાની માટે. સરવાળાની નિશાની માટે આપણે શાનો ઉપયોગ કરીશું? તો સિમ્બોલ કીઝનો ઉપયોગ કરીશું. પછી આવે છે નંબર 3, એક લાઇનમાંથી બીજી લાઇનમાં જવા માટે. એક લાઇન માંથી બીજી લાઇનમાં જવા માટે તો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? એન્ટર કી. એન્ટર કી. બરાબર, એન્ટર કીનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી આવે છે નંબર 4, શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે. શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે. તો બે શબ્દ તમે જે લખો છો, જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આ શબ્દ અને આ શબ્દની વચ્ચે તમે જગ્યા જોઈ શકો છો. બરાબર, આ શબ્દની વચ્ચે જગ્યા જુઓ છો. તો આ રીતે તમે જ્યારે કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરો છો ત્યારે બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે તમારે કયા કીનો ઉપયોગ કરવાનો છે? તો સ્પેસ બાર કીઝ. બરાબર, સ્પેસ ના નામ પરથી તમને ખબર પડે છે સ્પેસ એટલે જગ્યા. બરાબર, પછી આવે છે નંબર 5,
તમારું નામ ટાઈપ કરવા માટે, બરાબર, તમારું નામ ટાઈપ કરવા માટે. તો નામ ટાઈપ કરવા માટે આપણે શાનો, નામ શાની અંદર આવે તો આંકડા, સોરી, નંબર આલ્ફાબેટમાં આવે એટલે કે એબીસીડીમાં આવે, તો આપણે અહીંયા આગળ કઈ રીતે લખીશું? આલ્ફાબેટ. બરાબર, આલ્ફાબેટની અંદર આપણે આ કામ કરીએ છીએ. દરેકને ખ્યાલ આવી ગયો હવે કે આપણે 0 થી 9 લખવું હોય તો આપણે નંબર કીનો ઉપયોગ કરવાનો છે. સરવાળા અથવા તો કોઈ પણ પ્રકારની નિશાની, કોઈ પણ સિમ્બોલ તમારે કરવો હોય તો તમારે સિમ્બોલ કીનો ઉપયોગ કરવાનો છે. પછી આવે છે એક લાઇનમાંથી બીજી લાઇનમાં જવા માટે. એટલે કે તમે એક લાઇનમાં લખો છો, પછી એ લાઇન જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યારે નવી લાઇનમાં લખવા માટે એન્ટર કીનો ઉપયોગ કરશો તો તમે નવી લાઇનમાં આવી જશો. પછી આવે છે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે. તો બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ કરવાનો છે, જે કીબોર્ડમાં સૌથી લાંબી આપેલી હોય છે. પછી આવે છે તમારું નામ ટાઈપ કરવા. તો તમારું નામ ટાઈપ, આપણે નામ શામાં હોય છે, એબીસીડીમાં હોય છે, જેને આપણે શું કહીએ છીએ કમ્પ્યુટરની ભાષામાં, આલ્ફાબેટ. બરાબર, તો આલ્ફાબેટ કીનો ઉપયોગ કરીએ છીએ. જો હવે તમને અહીંયા આગળ આપ્યા છે એમસીક્યુ. શું આપેલા છે? એમસીક્યુ. હવે આપણે એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુ, બરાબર. એમસીક્યુ એટલે શું? કે તમને પ્રશ્ન આપવામાં આવ્યો હોય અને એની નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય, જેમાંથી કોઈ એક સાચો વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે. બરાબર, તો અહીંયા આવે છે સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારો, નંબર પેડ નો ઉપયોગ, નંબર પેડ નો ઉપયોગ કરતા પહેલા કઈ કી પ્રેસ કરવી, પ્રેસ કરવી જરૂરી છે, જરૂરી છે. શું પૂછવામાં આવ્યું છે? નંબર પેનનો ઉપયોગ કરતા પહેલા, એટલે કે નંબર જે છે એનો ઉપયોગ કરતા પહેલા તમને બે રીતની નંબર કીનો સેટ આપેલો છે, જેની અંદરથી તમારે તમારા ડાબા જમણા હાથ બાજુ જે કીબોર્ડ આપેલું છે નંબરનું, એની અંદરનો યુઝ કરવા માટે, એ નંબર પેડનો યુઝ કરવા માટે તમારે કઈ કીનો ઉપયોગ કરવો જરૂરી છે પહેલા, તો એને ઓન કરવું પડશે. શાને? તો નમ લોક. બરાબર, આ છે એનો આન્સર, નમ લોક. પછી આવે છે તમારો ક્વેશ્ચન નંબર 2, કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? બરાબર, કીબોર્ડમાં કેટલી ફંક્શન કી આપેલી હોય છે? તો 12 જવાબમાં આવશે. 12 ફંક્શન કી આપેલી હોય છે. કઈ? તો F1 થી લઈ અને F12 સુધી. બરાબર, કઈ કેટલી આપેલી હોય છે? તો 12 અને કઈ? તો F1 થી લઈ અને F12 સુધીની. પછીનો પ્રશ્ન છે તમારો 3, ક્વેશ્ચન નંબર 3, નવી લાઇનમાં, નવી લાઇનમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? કઈ કીનો ઉપયોગ થાય છે? નવી લાઇનમાં જવા માટે આપણે હમણાં જ વાત કરી કે જ્યારે તમારે નવી લાઇનમાં જવું હોય, એક લાઇન કમ્પ્લીટ કરી અને બીજી લાઇનમાં લખવું હોય તો આપણે કયા બટનનો ઉપયોગ કરીએ છીએ, કઈ કીનો ઉપયોગ કરીએ છીએ? તો એન્ટર. બરાબર, એન્ટર કીનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ છે તમારા આન્સર. બરાબર, દરેકે નોટબુકમાં લખી લેવાનું. આ ચેપ્ટર અહીંયા આગળ આપણું પૂરું થઈ જાય છે અને આના પછીનું ચેપ્ટર જે છે કમ્પ્યુટર શરૂ કરવું, તો એ પણ આપણે
અમુક વસ્તુઓ તમને સમજાવેલી છે ટોપ પેનલ ને એ બધું. આપણે ફરીથી એકવાર એનું રિવિઝન કરી દઈશું ચેપ્ટર 7 નું બરાબર, અને તમને એનું પણ આપણે સ્વાધ્યાય કરાવી દઈશું બરાબર. તો અહીંયા આગળ તમે ચેપ્ટર 6 આપણું પૂરું થાય છે બરાબર. તો આજે જેટલું પણ તમને કરાયું છે બે લેક્ચરની અંદર તમને આખું સ્વાધ્યાય પૂરું કરાયું છે, ખાલી જગ્યાથી લઈ અને ખરા ખોટાથી લઈને આજે એમસીક્યુ પણ કરાયા, અને એક શબ્દના એક વાક્યમાં કેવી રીતે જવાબ લખાય એ પણ તમને આજે કરાવી દીધા છે બરાબર. તો દરેકે આ હોમવર્ક પોતાની કમ્પ્યુટરની નોટમાં લખી લેવાનું છે. તો આજના દિવસ માટે આટલું જ છે. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.